સુરેન્દ્રનગર વઢવાણ ખાતે આવેલ માર્કેટિંગ યાર્ડમાં ચેરમેનની ચૂંટણીમાં મોહનભાઈ પટેલની વરણી કરાઈ છે. કોંગ્રેસના મોહનભાઈ પટેલ વિજયી બનતા ફૂલહાર પહેરાવીને તેમની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ ખુશીમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને આ કોંગ્રેસની જીત થઈ હોવાની હાલ એવી લોકવાયકા પણ થઈ રહી છે. ત્યારે વઢવાણ માર્કેટિંગ યાર્ડ પર કોંગ્રેસ દ્વારા કબજો કરવામાં આવ્યો છે ત્યારે વાતાવરણને ધ્યાનમાં લેતા એવું પણ કહી શકાય કે આવનાર વિધાનસભા 2017ની ચૂંટણીમાં પણ આવો કંઈક ધરખમ ફેરફાર જોવા મળશે તેમ જાણવામાં આવ્યું હતું અને વિગતો મોહનભાઈ પટેલે આપી હતી. અહેવાલ દીપકસિંહ વાઘેલાલ, લીમડી. ઘણા વર્ષોથી હું કોઈના નામ દેતો નથી, અગાઉના ચેરમેનો કોણ હતા, શું કામ નહોતું આવતું, પણ દેશની અંદર એક કાયદો એવો તો છે કે હોલસેલના વેપારી ત્યાં બેસી શકતા નથી. તેમ છતાં 40 વર્ષથી આ હોલસેલના વેપારી આવી શક્યા નથી, પણ એ પણ બેઠેલા અંદર જે ડાયરેક્ટરોની કે જે બોડીની થોડીક ખામી છે કે વેપારીને અહીં આવવું હોય તો એને બેસવાની જગ્યા જોઈએ, એને હરાજી કરવાનું સ્થળ જોઈએ. જે 72 ગોડાઉન બનાવ્યા છે, 20 વર્ષ થવા આવ્યા, 15 વર્ષ થવા આવ્યા, લોક પણ ખોલ્યા નથી અને એને પાડવાની અત્યારે ઠરાવ કરવામાં આવ્યો જેની અંદર બેસાય નહીં. એટલે જે હોલસેલના વેપારીઓને અમે મિટિંગ કરશું, એમના વિચારો પ્રાપ્ત કરશું અને એ કહે છે કે અમને આવા ગોડાઉનો જે છે ફરીવાર બનાવી દો તો અમે 100% અહીં આવશું. રિટેલ એક જ બજારમાં રહે છે, હોલસેલના વેપારી આવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે અગાઉની